નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટથી હું આપની ફિઝિકલ ટીચર ટ્વિંકલ મજેઠિયા ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત કરું છું આજે આપણે ચેપ્ટર નંબર ચાર આસનનો ભાગ એક આની પહેલાં આપણે આસન વિશે માહિતી પ્રાપ્ત કરી હતી બાકી રહી ગયેલા આસનો વિશે માહિતી હવે આપણે નેક્સ્ટ પ્રાપ્ત કરીશું આપણે અગાઉ પદ્માસન લોપામુદ્રાસન ગૌમુખાસન ધનુરાસન તાળાસન વગેરેની માહિતી પ્રાપ્ત કરેલી ત્યાર પછી હવે આપણે નીચેના પાંચ આસનો વિશે તેની સ્થિતિ પદ્ધતિ ફાયદા અને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માહિતી પ્રાપ્ત કરીશું જેમાં પાદસ્તાસન ભદ્રાસન સવાસન ઉત્તન પાદાસન પૂર્ણ તિતલી આસન સૌપ્રથમ આપણે પાદ હસ્તાસન વિશે માહિતી પ્રાપ્ત કરીશું આ આસન ઊભા રહીને કરવાનું હોય છે આ આસનમાં પગ અને હાથ મળે છે તેથી તેને પાદ હસ્તાસન કહેવામાં આવે છે મૂળ સ્થિતિ બંને પગ ભેગા બંને હાથ સીધા શરીરને અટકેલા નજર સામે હાથની આંગળીઓ શરીરને અડકેલી પદ્ધતિ શ્વાસ ભરતા ભરતા બંને હાથને આકાશ તરફ કાન સાથે અટકેલા તેમજ સીધા ખેંચાલા રાખી ઉપર લઈ જાઓ કમરમાંથી આગળની તરફ ઝૂકવું કમરથી ઉપરનું શરીર જમીનને સમાંતર હથેળી જમીન તરફ બંને હાથ નીચે લઈ જાય બંને હાથની હથેળી જે તે પગની બાજુમાં જમીન પર પગની બાજુમાં ગોઠવી પગ ઘૂંટણથી ઘૂંટણમાંથી સીધા રાખવા કપાળ ઘૂંટણને અડાડવું દાઢી છાતીને અટકેલી રહેશે પૂર્ણ સ્થિતિ થશે આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે કપાળ ઘૂંટણથી દૂર કરવું બંને હાથ ધીમે ધીમે ઉપર લાવવા કમરથી ઉપરનું શરીર જમીનને સમાંતર હથેળી જમીન તરફ બંને હાથ ઉપર કાનને અટકેલા બંને હાથ નીચે લાવવા પિક્ચર ધ્યાનમાં રાખવાની બાબતો પેટ અથવા હૃદયની તકલીફ હોય તેવી વ્યક્તિઓએ યોગ્ય માર્ગદર્શકની સલાહ મુજબ કરવું બંને પગ ઘૂંટણને ઘૂંટણને વાળવા નહીં તેમજ કોઈ પણ સ્થિતિ લેતા શરીરને આંચકો આપવો નહીં ફાયદા શરીરને સુડોલ બને છે પેટ પીઠ અને કમરના સ્નાયુઓને વ્યાયામ મળવાથી તે કાર્યક્ષમ બને છે પગની માંસપેશીઓ સ્નાયુઓ પડવાન બને છે ઊંચાઈ વધે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે જ્ઞાનતંતુઓની કાર્યક્ષમતા વધે છે પાચનતંત્ર સતેજ થાય થતાં અજીર્ણ પેટના દર્દ ગેસ કબજિયાત વગેરે દૂર થાય છે ભદ્રાસન ભદ્ર એટલે મંગળ આ આસનને મંગળપ્રદ ગણવામાં આવે છે પદ્ધતિ આસન પર લાંબા પગ કરી બેસો બંને પગના પંજાને હાથથી જેમ નમસ્કાર કરીએ છીએ તેમ સામે મૂકી ભેગા કરો પગ ઘૂંટણમાંથી વળેલા રહેશે બંને હાથની આંગળીઓ એકબીજા એકબીજામાં પરવી પગના પંજાને નીચે લઈ જાય હાથથી પગના પંજાને મજબૂતીથી પકડો હવે બંને પગને ધીમે ધીમે શરીરની નજીક લાવો શક્ય હોય તો છેક શિવની સ્થાન એટલે કે ગુદા અને મૂત્રમાર્ગ વચ્ચેના ભાગ સુધી લાવો છાતી બહાર આવે તેમ શરીરને સીધું કરી બંને કૂંટરને જમીન સાથે દબાવો શરીર તદ્દન સીધું શ્વાસોશ્વાસ સામાન્ય ચાલુ રાખો ધ્યાનમાં રાખવાની બાબતો આ આસન રોગ આ આસન રોગની સ્થિતિમાં ન કરવું આ આસન આંચકા આપ્યા સિવાય કરવું ધીમે ધીમે સ્થિતિમાં સુધારો કરતાં પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરવી પદ્રસન ફાયદા પગના પજા પંજ પગના સાંધા તથા સ્નાયુઓ સુદૃઢ બને છે જનેન્દ્રિય અને ઉત્સર્ગતંત્ર તંદુરસ્ત બને છે સાથળની અંદરના ભાગની ચરબી ઘટાડે છે સંકલ્પ બળ વધે છે અને બુદ્ધિ તીક્ષ્ણ બને છે હરસમસાની સારવાર માટે અસરકારક છે ક્ષય હૃદયરોગ અનિંદ્રા વગેરે અસંખ્ય રોગોમાં આ આસનથી લાભ થાય છે સવાસન સવ એટલે સબ મળદા સબ જેવું થઈ જવું સવાસનમાં શરીરની સ્થિતિ મૃત શરીર જેવી રાખવાની હોવાથી તેને સવાસન વિશ્રામાસન શિથિલાસન તરીકે ઓળખવામાં આવે છે મૂળ સ્થિતિ પીઠ પર ચતા સુઈ બંને હાથ કૂટણની નજીક પગ એકબીજાની નજીક અને કૂંટણમાંથી સીધા હાથેળી આકાશ તરફ બે પગ વચ્ચે આશરે ત્રીસથી પિસ્તાલીસ મીટર સેમી જેટલી જગ્યા રાખી બંને પગના પંજા ડાબી જમણી તરફ બહારની દિશામાં ઢળેલા રાખો બંને હાથ બાજુએ અનુકૂળતા મુજબ શરીરથી દસથી પંદર સેન્ટીમીટર તૂળ રાખો બંને હાથની હથેળીઓ આકાશ તરફ રાખીને મૂકી અર્ધ ખુલ્લી રાખો ગરદનને અનુકૂળતા પ્રમાણે તે યોગ્ય સ્થિતિમાં સીધી ડાબી કે જમણી તરફ સ્થિર કરો આંખને હળવેથી બંધ કરી દો શ્વાસ ઊંડા ઊંડા અને ધીમે ધીમે લો અને બહાર કાઢો શરીરના બધા જ સ્નાયુઓ નાળીઓ અને અવયવો પરથી તાણ અને ખેંચાણ દૂર કરી સમગ્ર શરીર ઢીલું કરી દો કોઈ પણ અંગ કઠોળ ન રહેવું જોઈએ આંખો બંધ કરી મનમાં પગના અંગૂઠાથી મસ્તક સુધીના બધા જ અંગોને ક્રમશઃ શિથિલ કરતાં કરતાં મન વડે શ્વાસોશ્વાસ અને દરેક અંગનું નિરીક્ષણ કરતાં કરતાં બિલકુલ શાંત ચીચે વિચારો કે દરેક અંગ પરથી તાણ થાક ઉતરતો જાય છે અને શરીરને સંપૂર્ણ આરામ મળી રહ્યો છે સમગ્ર શરીર શિથિલ થઈ રહ્યું છે તેવું વિચારતા વિચારતા શરીરને બને તેટલું ઢીલું કરતા જાઓ શરીરમાં અને મનમાં જે કંઈ થાય છે તેને સાક્ષી ભાવે જોતા રહો દેહભાન ભૂલી વિચારશૂન્ય અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા જાઓ મનને શ્વાસોશ્વાસ કે બે ભ્રમરની વચ્ચે અથવા પરમાત્મા પર મનનું ધ્યાન કેન્દ્રિત કરતા જાઓ શ્વાસન પૂર્ણ થઈ ઓમ શ્લોક યોગ પ્રાર્થના કરવી ધ્યાનમાં રાખવાની બાબતો શવાસન કર કરવાની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે શ્વાસોશ્વાસ મનથી અનુભવ કરો ભારેપણાની વિરુદ્ધ હળવાપણાની અનુભવ પદ્ધતિ ખેંચાણ અને ઢીલાપણાની અનુભવ પદ્ધતિ હકારાત્મક વિચારોની અનુભવ પદ્ધતિ સવાસનમાં સુવાનું નથી પણ અંદરથી જાગૃત રહેવું જરૂરી છે સવાસન દેખાવમાં સૌથી સહેલું છતાં સિદ્ધ કરવામાં સૌથી વધુ અભ્યાસ અને આગવી સૂઝ માંગતું મુશ્કેલી અને ફાયદામાં સૌથી ઉત્તમ આસન છે સવાસન એ યોગમાં ઓછા સમયમાં વધુ આરામ મેળવવાની પદ્ધતિ છે સવાસન કરતી સમયે બને તેટલું હલનચલન ઓછું કરો જમ્યા પછી તરત જ સવાસન કરવું નહીં ફાયદા જ્ઞાનતંતુઓને તણાવ ઘટે છે અને ઊંઘ સારી આવે છે ક્રોધ શાંત થાય છે સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે તેનાથી નવી શક્તિ નવો ઉત્સાહ આવે છે પગના સાંધા તથા સ્નાયુઓ સુડ બને છે કાર્ય કાર્યો કરવાની ક્ષમતા વધે છે બધી નાળીઓ અને સ્નાયુઓની દુર્બળતા થાક તાણ સાથે નકારાત્મક વિચારો દૂર થાય છે અને શક્તિ વધે છે શરીર અને મનને શક્તિ સ્ફૂર્તિ તાજગી શાંતિ અને ઉત્સાહ મળતા શરીરમાં નવજીવન પ્રાપ્ત થાય છે દરેક આસન કરવાને અંતે સવાસનમાં મૃત શરીરની માફક શરીરને શાંત સ્થિર કરવાથી દરેક અંકને આરામ મળે છે તેમજ આસન કરતાં પહેલાં સવાસન કરવાથી મન યોગ અભ્યાસ માટે તૈયાર થાય છે સાચી રીતે દસ મિનિટનું સવાસન થાય તો છ કલાકની ઊંઘ જેટલો લાભ પ્રાપ્ત થાય છે સવાસનની ધ્યા ધ્યાનની સ્થિતિનો વિકાસ થાય છે આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે બંને પગ એકબીજાની નજીક લાવો બંને હાથ શરીરની નજીક લાવો જમણા પગને ઘૂંટણમાંથી વાળો અને પગનો પંજો ડાબા પગના ઘૂંટણ પાસે મૂકો ડાબા પડખે ફરી જાઓ અને જમણો હાથ બાજુમાં ટેકવો હાથની મદદથી બેઠા થાવ બંને હાથ બાજુએ મૂકો ઉત્તાન પાદાસન આ આસન ચત્તા સુઈને કરવાનું હોય છે મૂળ સ્થિતિ પીઠ પર ચત્તા સુઈને બંને હાથ ઘૂંટણની નજીક પગ એકબીજાની નજીક અને ઘૂંટણમાંથી સીધા હથેળી જમીન તરફ પદ્ધતિ શ્વાસ ભરતા ભરતા બંને પગ ધીમે ધીમે આકાશ તરફ સીધા ઊંચા કરી ત્રીસ ડિગ્રી સુધી લઈ જઈ સ્થિર કરવા શ્વાસ રોકી રાખો જેટલો સમય સુખપૂર્વક રહી શકાય તે તેટલું રહેવું પગ ઉપર લઈ જતી વખતે હાથ આગળની તરફ ઉપર લઈ જઈ પાછળ જમીન પર મૂકવા પૂર્ણ સ્થિતિ શ્વાસ છોડતા છોડતા પગ જમીન પર મૂકવા હાથ ઉપર તરફથી આગળ લઈ જમીન પર મૂકવા આ જ ક્રિયા બીજી વખત પગને સાઠ ડિગ્રી ઉપર લઈ જઈ શ્વાસ રોકવો હાથને ઉપરની તરફ પાછળ લઈ જઈ જમીન પર મૂકવા શ્વાસ રોકી જેટલો સમય સુધી આ સ્થિતિમાં રહી શકાય તેટલો સમય રહેવો શ્વાસ છોડતા છોડતા પગ જમીન પર મૂકવા હાથ ઉપરની તરફ આગળ લઈ જમીન પર મૂકવા ધ્યાનમાં રાખવાની બાબતો પગને ઝટકો મારીને ઉપર ન લઈ જવા અને એડી જમીન સાથે અથડાય એટલી ઝડપથી પગ નીચે ન લાવવા જેમને પીઠ દર્દ છે તથા જેમને સ્લીપ ડિસ્કની તકલીફ છે તેમણે યોગ્ય પ્રકારની દેખરેખ નીચે જ આ આસનનો અભ્યાસ કરવો ફાયદા પાચનક્રિયામાં સુધારો થાય છે પગની માંસપેશી મજબૂત બને છે નાભી સંબંધી તકલીફ માટે આ આસન ઉપયોગી છે સમાન પ્રાણ સ્થિર થાય છે પૂર્ણ તિતલી આસન મૂળ સ્થિતિ આ આસન બેસીને કરવામાં કરવાના આસનો પૈકીનું એક આસન છે પદ્ધતિ બંને પગ લાંબા રાખી બેસો ધીરે ધીરે બંને પગ ઘૂંટણમાંથી વાળી બંને પગના તળિયા એકબીજાને સ્પર્શે તે રીતે ગોઠવો બંને પગની એડીને પરસ્પર અટકેલી રાખી શરીરને શક્ય તેટલું નજીક લાવો સાથળના અંદરના સ્નાયુઓને પૂર્ણતઃ શિથિલ રાખો બંને હાથની હથેળી વડે પગના પંજાને વૃદ્ધતાથી પકડો કોણીના ભાગની સહેજ ધકો આપી બંને પગ ઉપર નીચે ગતિ આપો ઘૂંટણ જમીનને સ્પર્શે એવો પ્રયાસ કરો આ પ્રકારે પગને પ પતંગિયાની પાક માફક ગતિ આપો આવા ત્રીસથી પચાસ પુનરાવર્તન કરો શ્વા શ્વાસ પ્રક્રિયા સામાન્ય રાખો હવે બંને હાથ કોણીમાંથી વાળી બંને હથેળીઓ ઘૂંટણ પર મૂકો હાથથી હળવું દબાણ આપી ઘૂંટણને ઉપર નીચે ગતિ આપો આવા વીસથી ત્રીસ પુનરાવર્તન કરો પગને પગને લંબાવી શિથિલ કરો ધ્યાનમાં રાખવાની બાબત સાયટિકતા ભૂષણ કે ગર્ભાશયની બીમારીમાં આ આસન કરવું હિતાવર નથી ફાયદા પગના સ્નાયુઓ પદ્માસન સિદ્ધાસન કે વજ્રાસન જેવા ધ્યાનમાં આસનમાં લાંબા સમય શિરતાપૂર્વક બેસવા માટે સક્ષમ બને છે સાથરના અંદરના સ્નાયુઓ ખૂબ જ આરામ મળે છે લાંબો સમય ઊભા રહેવાથી કે ચાલવાથી પેદા થતો તણાવ દૂર થાય છે આજે આપણે આસનો વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી આભાર ધન ધન્યવાદ